नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। नवसारी ना पनोता पुत्र एवा राज्य ना माजी मंत्री मंगूभाई पटेल ने मध्य प्रदेश ना राज्यपाल बनावामां आव्या छे, त्यारे नवसारी में स्वाभाविक छे खुशीनी लागणी फैलाई जवा पामे। नवसारी में वर्षो बाद आ पद नवसारी ने सांपड्यु छे, कारण के अगाउ नवसारी जिल्लो एटले के नवसारी वलसाड जिल्लो हतो त्यारे कुमुदबेन जोशी राज्यपाल हता। आंध्र प्रदेश ना राज्यपाल तरीके कुमुदबेन जोशी सेवा आपी चूक्या छे। त्यारबाद नवसारी ना मंगूभाई पटेल ने आ तक मिली छे। मध्य प्रदेश जेवा मोटा राज्यना राज्यपाल तरीके मंगूभाई ने जवाबदारी सौंपाता मंगूभाई चाहकों में तो खुशी फैलाई जवा पामी छे, पण साथे साथे समग्र गुजरात में पण मंगूभाई की कर्मनिष्ठा ने बिरदावामां आवी होवानी वात वहेती थई छे। भाजप परिवार हाल खुश छे। नवसारी जिला भाजप में खुशीनो माहौल छे, कारण के नवसारी ना ज एक पनोता पुत्र एवा मंगूभाई ने राज्यपाल तरीके बनावामां आव्या छे, एटले के राज्यनुं सर्वोच्च पद एमने आपवामां आव्युं छे। अने मध्य प्रदेश जेवा मोटा राज्यना राज्यपाल बनावता स्वाभाविक छे भाजप परिवार खुश थाय। વાત કરીએ મંગુભાઈની તો મંગુભાઈ નવસારીના ધારાસભ્ય ઉપરાંત તેઓ જિલ્લા અનેક હોદ્દાઓ પણ નિભાવી ચૂક્યા છે। ખાસ કરીને નવસારીના ધારાસભ્ય અને ગણદેવીના ધારાસભ્ય બન્યા ઉપરાંત રાજ્ય કક્ષાના મંત્રીથી લઈને કેબિનેટ કક્ષાના મંત્રી સુધી તેઓ સેવા આપી ચૂક્યા છે। રાજ્યપાલ તરીકે તેઓ જે જવાબદારી જે નિભાવવાના છે તેમાં તેમને વહીવટી અનુભવનો લાભ મળવાનો છે, કારણ કે કેબિનેટ મંત્રી તરીકે વર્ષો સુધી તેમને સેવા આપી છે। મંગુભાઈ આરએસએસથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી, સામાન્ય નગરસેવક તરીકે સેવા આપ્યા બાદ આજે રાજ્યના સર્વોચ્ચ પદ પર તેમને પ્રતિષ્ઠિત પદ પર તેમને બેસાડવામાં આવ્યા છે, એટલે કે રાજ્યપાલ તરીકે બેસાડવામાં આવ્યા છે। નવસારી શહેરના એક સામાન્ય રત્ન કલાકારને આજે રાજ્યના ઉચ્ચ પદ પર બેસાડવામાં આવ્યા છે। મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યના રાજ્યપાલ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે। નવસારીથી પાંચ ટર્મના ધારાસભ્ય ચૂંટાયા બાદ તેઓ ગણદેવીથી ધારાસભ્ય ચૂંટાયા હતા, અને ત્યારબાદ તેઓને ટિકિટ આપવામાં નથી આવી, એટલે કે તેમને સંન્યાસ આપવામાં આવ્યો હતો। ઉંમરને લઈને તેઓને સંન્યાસ આપવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે। ત્યારે નવસારી નગરપાલિકાના નગરસેવકથી લઈને રાજ્યકક્ષાના મંત્રી અને ત્યારબાદ કેબિનેટ મંત્રી તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા છે। તેઓ કેશુભાઈની સરકારમાં અને ત્યારબાદ વિવિધ સરકારો એટલે કે નરેન્દ્ર મોદીની સરકારમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે। નરેન્દ્ર મોદીની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે વન અને પર્યાવરણ જેવો વિભાગ તેઓએ નિભાવ્યો હતો, અને આજ સુધી તેમની કારકિર્દીમાં એક પણ ડાઘ નથી લાગ્યો। પ્રામાણિક છબીને કારણે મંગુભાઈને આ પદ આપવામાં આવ્યું છે। આદિવાસી સમાજના મંગુભાઈને આ મોટું પદ અપાતા સ્વાભાવિક છે આદિવાસી પટ્ટા પણ ખુશીની લાગણી ફેલાઈ જવા પામી છે। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મંગુભાઈના નેતૃત્વમાં અનેકવાર લોકોએ કામ કર્યું છે, ત્યારે મંગુભાઈ જેવા નેતાના હવે મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવતા તેમની સાથે કામ કરનારાઓ પણ ખુશ છે, અને સ્વાભાવિક છે કે પોતાના નેતાને આટલું ઉચ્ચ પદ મળે ત્યારે તેના સમર્થકો પણ ખુશ થાય। મંગુભાઈને જ્યારે રાજ્યપાલ બનાવવામાં આવે એવા સમાચાર જાણ્યા, ત્યારે નવસારી લાઈવની ટીમે મંગુભાઈ સાથે વાત કરી હતી, શું કહ્યું મંગુભાઈએ તે જોઈ લઈએ। નવસારીના જાણીતા અને માન્ય માજી કેબિનેટ મંત્રી એવા મંગુભાઈ પટેલને હવે મોટું સુકાન સંભાળવા માટેનું હાલમાં રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે એમની સાથે સીધી વાત કરીશું। મંગુભાઈ, કયા પ્રકારની લાગણી અનુભવે છે? આનંદની લાગણી તો સ્વાભાવિક હોય, મહામહિમ રાષ્ટ્રપતિજી અને વડાપ્રધાનશ્રી જ્યારે આવી કોઈ જવાબદારી આપતા હોય ત્યારે જવાબદારી સારી રીતે અદા કરી શકીએ એટલા માટે ભગવાનને પ્રાર્થના કરું છું। પહેલાં જ્યારે તમે કેબિનેટ મંત્રી હતા ત્યારે કોઈ વિવાદમાં નથી થયા, અને હવે તમારું જે નામ છે મંગુભાઈનું નામ પડે એટલે લોકોને એવું થાય કે ભાઈ ત્યાં આગળ અમારાથી ન જવાય, એમને ભલામણ પણ ના કરાય તેવું છબી ધરાવો છો, હવે ત્યાં જઈને કયા પ્રકારનું કામ કરો? ભગવાનની દયા મારી પર કાયમ રહી છે અને રહેશે, એટલે આગળથી જે હું કામ કરતો આવ્યો છું એ રીતે જ ભગવાન મારી પાસે કામ કરાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। કયા પ્રકારનું વિઝન છે તમારી પાસે હવે ત્યાં? ત્યાં ગયા પછી કામ જોઈને આગળ કેવી રીતે ચાલવું તે રીતે આગળ જોઈને ચાલીશું બધું। ગુજરાત જેવું બનાવશો ખરા એમ? ગુજરાતનું તો મોદી સાહેબે જ આખું મોડેલ ગુજરાત બનાવ્યું છે, એમના બધા અમે સાથીદારો છીએ એટલે એ રીતે કામ કરતા રહીશું। ગુજરાત મોડેલ ત્યાં અનુસરશે ખરું? એ જોઈએ, ત્યાં છે જે કંઈ પોલિટિકલ પાર્ટી છે તેને સાથે રહીને ત્યાં પણ મધ્યપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીનું જે રાજ છે એટલે એ જે કંઈ ભારતીય જનતા પાર્ટીના જે કંઈ વિચારધારા છે અને જે કંઈ રાજ્યપાલ પાસે જે કામ આવશે એ કામને યોગ્ય રીતે પાર પાડવાનો પ્રયત્ન કરીશું।
બીજી ખાસ વાત કોને આ બાબતમાં તમે કોને અભિનંદન શુભેચ્છા આપવા માંગો છો? તમે જે આભાર રાષ્ટ્રપતિજીનો પણ માનવું જોઈએ મારે, બીજું વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ પાર્ટીના જે અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, અમિતભાઈ શાહ ગૃહમંત્રી શ્રી, આપણા સી આર પાટીલ પ્રદેશના અધ્યક્ષ શ્રી વિજયભાઈ તથા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ, આ બધાનો હું આભાર માનું છું. અત્યાર સુધી તમે નિષ્ક્રિય હતા, હવે ફરીથી સક્રિય થવું પડશે? હું નિષ્ક્રિય હતો જ નહીં, પહેલેથી સક્રિય જ હતો. ધારાસભ્ય નહીં રહેવા છતાં પણ હું બધા કાર્યક્રમ એટેન્ડ કરતો હતો, સરકારના બી કાર્યક્રમમાં જતો જ રહેતો હતો, એટલે નિષ્ક્રિયની કોઈ વાત જ નથી. તો આ મંગુભાઈ પટેલ કે જેમણે જણાવ્યું કે તેઓ હવે એમપીનું સુકાન સંભાળશે અને ત્યાં પણ હવે તેઓ લોકોને જે રીતે ગુજરાતમાં કામ કર્યું હતું તે રીતનું ત્યાં આગળના અનુસરીને, ત્યાંના જે પાર્ટી છે તેને અનુસરીને તેઓ કામગીરી કરશે તેવું પણ જણાવી રહ્યા છે. ભાજપ સાથેની વફાદારી આજે મંગુભાઈને કામ લાગી. મંગુભાઈને અનેક વાર આ પદ માટે તેમને સ્થાન નિર્ણય કરવામાં આવશે કે કેમ તે માટે અનેક શંકા કુશંકાઓ હતી. મંગુભાઈ હવનું હવે રાજકીય કારકિર્દી શૂન્યવકાશ થઈ ગયો છે તેવી વાતો ચાલતી હતી, કારણ કે નવસારીના ધારાસભ્ય બાદ તેમને ગંદેવીથી ટિકિટ આપવામાં આવી હતી અને ગંદેવીથી ટિકિટ નહીં આપ્યા બાદ તેમની પાસે કોઈ કામગીરી હતી નહીં. જોકે તેમને અગાઉ કેન્દ્રીય સંગઠનમાં પણ હોદ્દા આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ મંગુભાઈને હાલ કોઈ હોદ્દો નહીં હતો, એટલે કે મંગુભાઈને સાઇડલાઈન કરવામાં આવે તેવી ચર્ચા ચાલતી હતી. પરંતુ મને યાદ છે કે મંગુભાઈને વારંવાર નરેન્દ્ર મોદીના ફોન આવતા હતા અને એકવાર નરેન્દ્ર મોદીએ તેમને ફોન અને તેમના પરિવારજનોમાં જે ઓપરેશન કરાવ્યું હતું તેની ચર્ચા પણ કરી હતી. એટલે કે મંગુભાઈ સાથે નરેન્દ્ર મોદીનો ગરબો આજે કદાચ કામ લાગ્યો. સાથે સાથે ફરી એકવાર કહી દઉં કે મંગુભાઈની એક પ્રામાણિક છબી, કારણ કે કેબિનેટ મંત્રી તરીકે વર્ષો સુધી તેઓ રહ્યા હતા, પરંતુ ક્યાંય પણ તેમના પર આંગળી ચીંધવાનો મોકો તેમને કોઈને આપ્યો ન હતો, અને પરિણામે આજે તેમની પ્રામાણિક છબી, તેમની નિર્ધાક છબી અને સાથે સાથે આરએસએસનું તેમનું બેકગ્રાઉન્ડ, કારણ કે તેઓ આરએસએસના કાર્યકર્તા રહ્યા હતા, ત્યાંથી લઈને તે નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને તેમને આજે આ પદ મળ્યું છે. મંગુભાઈએ તેમના આ પદ બદલ અમિત શાહ, નરેન્દ્ર મોદી અને સી આર પાટીલ સહિતનાનો આભાર માન્યો છે. ત્યારે મંગુભાઈના આ પદને લઈને તેમના સમર્થકોમાં પણ ખુશી છે. શું કહે છે તેમના સમર્થકો તે જોઈ લઈએ. આજે મંગુભાઈની જે રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે આપણી સાથે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ જોડાય છે, તેમની સાથે ભૂરાભાઈ આજે નવસારીનો ધોરો કહી શકાય એવો પહેલા થયેલ હતા રાજ્યપાલ તરીકે મંગુભાઈ, કેવું હતું? ખૂબ સરસ અનુભવ, ખૂબ સરસ આનંદ અને ઉત્સાહ આજે સમગ્ર નવસારી જિલ્લામાં, નવસારી જિલ્લાના અને ભારતીય જનતા પાર્ટીના પનોતા પુત્ર એવા શ્રી જીવીભાઈ પટેલ આજે મધ્યપ્રદેશના ગવર્નર તરીકે રાજ્યપાલ તરીકે પસંદગી થઈ છે, એ બદલ આજે સમગ્ર નવસારી જિલ્લો ખૂબ આનંદ અને ગૌરવની લાગણી હોય છે. મંગુભાઈ વર્ષો સુધી પાર્ટીની સેવા કર્યા પછી 1990 સતત 6 ટાઈમ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા, એમાં 5 ટાઈમ નવસારી વિધાનસભા તરીકે સભ્ય તરીકે ચૂંટાયા હતા અને છેલ્લી ટર્મમાં ગંદેવીના વિધાનસભા તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એમાં એ લોકો સતત 4 વર્ષ સુધી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તરીકે સેવા બજાવી હતી અને નવસારી જિલ્લાની સમગ્ર સેવા લોકોની કરી પોતાનું નામ અને પોતાના નવસારી જિલ્લાનો અને ગુજરાતમાં એમનું નામ ખૂબ રોશન કર્યું હતું. એના આજે ફલસ્વરૂપે પાર્ટીના એક અદના કાર્યકર તરીકે એમને જ્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે પસંદગી કરી છે ત્યારે અમે મોદી સાહેબ અને રાષ્ટ્રપતિ ભવનનો, રાષ્ટ્રપતિશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પરિવર્તન આપશો આભાર. બીજી વાત કરીએ કાર્યકાળ દરમિયાન કેવા પ્રકારના કામો કરે છે નવસારીમાં? મંગુભાઈ પટેલે સતત 6 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે એમને કામગીરી કરી છે. ખૂબ સરળ સ્વભાવના છે અને ખૂબ સારી રીતે બધાને સાથે લઈને કામ લઈને ચાલવાવાળા વ્યક્તિત્વ એ ધરાવે છે અને નવસારી જિલ્લાનો જે કંઈ અત્યારે આપણે પ્રગતિ દેખાઈ રહી છે, આજથી 30 વર્ષ પહેલાંનો નવસારી જિલ્લો અત્યારનો જે જિલ્લો દેખાઈ રહ્યો છે એમાં મંગુભાઈનો ખૂબ મોટો હિસ્સો અને ફાળો છે. મંગુભાઈ જ્યારે હાલમાં મોટી
રાજ્યપાલ તરીકે તેઓ બિરાજ્યા ત્યારે આપણી સાથે નવસારી શહેર ભાજપ પ્રમુખ પણ અહીં આવે છે. પરેશભાઈ કાપડી તેમની સાથે પણ વાતચીત કરીશું. પરેશભાઈ, કેવી લાગણી આજે? આજે આખા નવસારી વિસ્તાર અને ગુજરાત વિસ્તારમાં પણ મંગુભાઈ પટેલ, જેઓને હું જ્યારથી નાનો હતો ત્યારથી ઓળખું છું, 6 ટર્મથી સતત ધારાસભ્ય હતા, અને એને જે લોકોની સેવા કરી અને એનો સરળ સ્વભાવ, કોઈપણ નાનામાં નાનો માણસ એને સરળતાથી મળી શકે અને કોઈપણ દિવસ કોઈપણ જાતનું આટલા આટલા જવાબદારીઓ નિભાવ્યા છતાં પણ એના સ્વભાવમાં કોઈ ચેન્જીસ નહીં, અને સતત ને સતત લોકો વચ્ચે રહીને અને સમયના ખૂબ જ આગ્રહી, 9 વાગ્યાનો કાર્યક્રમ હોય તો 9 વાગ્યા એમની હાજરી હોય, અને આવા સરળ સ્વભાવના અને અમારા વડીલ શ્રી મંગુભાઈ પટેલને જ્યારે રાજ્યપાલ તરીકે મધ્યપ્રદેશના બનાવ્યા છે, ત્યારે અહીંયાના લોકોને અને અમારા કાર્યકર્તાઓથી માંડીને સમગ્ર ગુજરાતમાં ખૂબ ખુશીની લહેર છે. મધ્યપ્રદેશમાં જે રાજ્યપાલ બનાવ્યા છે ત્યાં ખૂબ સરળતાથી ઘણા સ્વભાવ છે, પ્રમાણે કાર્યકર છે, અને ત્યાં પણ ખૂબ સારું ડેવલપમેન્ટ બધાને સાથે રાખીને આવશે, એમાં કોઈ પ્રશ્ન નથી. અને એ જ્યારે એમનો સ્વભાવ હતા કે આટલી આજથી સુધી નાનામાં નાના માણસના પણ પ્રશ્ન સારી રીતે એમને સુધરેલો. જેમ નવસારીમાં જે રીતે કામગીરી કરે છે તે રીતે હવે તેઓ મધ્યપ્રદેશમાં પણ કામગીરી કરશે અને નવસારીનું નામ રોશન કરશે. નવસારી માટે ગૌરવની વાત છે, કારણ કે નવસારીનો એક સપૂત હવે મધ્યપ્રદેશમાં રાજ કરશે. હા, રાજ્યપાલ ભવનમાં હવે તેઓ રાજ્યપાલ તરીકે સેવા આપશે. એક આદિવાસી છોકરો આજે એક રાજ્યનો સર્વોચ્ચ પદ પર બિરાજવાનો છે, ત્યારે નવસારી લાઈવની ટીમ મંગુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. મંગુભાઈ અને મંગુભાઈના પરિવારજનોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે, અને તેઓ અમને વિશ્વાસ છે કે તેઓ ખૂબ સારી રીતે આ પદ પર નિભાવી શકશે. નવસારી લાઈવ અને સમગ્ર નવસારી આજે મંગુભાઈને શુભકામનાઓ પાઠવે છે. મંગુભાઈ ખૂબ સારી રીતે પોતાનું પદભાર સંભાળે અને ખૂબ નામ નવસારીનું રોશન કરે તેવી મંગુભાઈને શુભકામના. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો? આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.